જેને આપણે શિવ કહીએ છીએ તેના ઘણા પાસા છે. અનંત વાસ્તવિકતાને શિવ કહેવાય છે. સૌથી મહાન યોગીને પણ શિવ કહેવાય છે. તેમના નૃત્યને પણ શિવ કહેવાય છે, તેમના સંગીતને પણ શિવ કહેવાય છે, તેમની સ્થિરતાને પણ શિવ કહેવાય છે. પરંતુ આ બધામાં તેમનું એક યોગી હોવું એ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે દરેક માનવી માટે સંભાવનાના દ્વાર ખોલે છે. કોઈ વ્યક્તિ ઘણી વસ્તુઓ કરી શકે, પરંતુ વિશ્વ માટે એ પાસું કે જે સંભાવના છે વિશ્વ માટે, તે સૌથી મહત્વપૂર્ણ છે. તેથી તેમનું યોગી હોવું એ સૌથી મહત્વપૂર્ણ છે. યોગી હોવાનો અર્થ એ ઘણી બાબતો છે. યોગીઓનું એક પાસું છે કે તે જ્યારે સૂવે છે ત્યારે જાગૃત હોય છે, અને જ્યારે જાગૃત હોય છે ત્યારે સૂઈ શકે છે. તે ભલે સંપૂર્ણ જાગૃત હોય, પણ તમે શરીરના પાસાઓ જો તપાસો તો તે કદાચ નિંદ્રામાં હોય. નિંદ્રામાં બધું જ નિંદ્રામય હોવું જોઈએ, પરંતુ તમે જાગૃત હોવા જો. તમારું શરીર સૂઈ ગયું હોય, તમારું મન સૂઈ ગયું હોય, પરંતુ તમે જાગૃત હોવા જોઈએ. જ્યારે તમે ઊંડી નિંદ્રામાં હો છો ત્યારે તમે અસ્તિત્વ સાથે સંપૂર્ણ તાલમેલમાં હો છો, ખરું ને? પ્રકૃતિએ તમને આપ્યું છે. જો તમે ભૂલી ગયા હો કે દરરોજ જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે તમે અસ્તિત્વ સાથે એક બની જાઓ છો. એકતાની એ જ ભાવનામાં જો તમે ઊઠીને ચાલવા માંડો તો તમે સફળ છો, ખરું ને? દરરોજે તમને મફતમાં આત્મજ્ઞાન મળે છે જ્યારે તમે સૂઈ જાઓ છો. પરંતુ સમસ્યા એ છે કે તમે બેભાનો છો. તેથી સાધના મુખ્યત્વે આ જ છે કે જ્યારે તમે જાગતા જાગતા સૂવા જાઓ છો ત્યારે તમારો એક ભાગ ભલે સૂઈ જાય, પણ બીજો એક ભાગ જો જાગતો રહે તો તમે સફળ છો. અથવા પછી તમે જ્યારે જાગો છો અને તમારો એક ભાગ હજી સૂતો જ રહે છે તો પણ તમે સફળ છો. જો તમે જાગતા હો અને સૂઈ ગયા હો એક જ સાથે, તમે સૂતા હો અને જાગતા હો એક જ સાથે, તેને તુર્ય કહેવામાં આવે છે. તમે જો તુર્યની અવસ્થામાં હો તો અમે કહીએ છીએ કે તમે મૃત્યુંજય છો. તેનો અર્થ છે કે તમે મૃત્યુરહિત છો, કારણ કે જો તમે તમારી નિંદ્રામાં જાગૃત રહી શકો છો તો તમે જ્યારે શરીર છોડશો ત્યારે પણ જાગૃત રહી શકો છો. તો આ પ્રકારના વ્યક્તિ માટે મૃત્યુનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જીવન અને મૃત્યુ એક જ સમયે થઈ રહ્યા છે. એ ફક્ત અજ્ઞાની વિચારે છે કે આજે હું જીવંત છું અને ક્યારેક હું મૃત્યુ પામીશ. ના, બંને એક જ સમયે થઈ રહ્યા છે. તે ખરેખર બે અલગ વસ્તુઓ છે જ નહીં. આપણે ફક્ત સમજણ માટે એને જુદી પાડી છે. બાકી એ તો જીવન અને જીવન જ છે. જીવનનું એક પાસું અને જીવનનું બીજું પાસું. તો એ સંવેદના જીવનના એક પાસા અને બીજા પાસા વચ્ચે એક સરળ દ્વાર બની જાય છે. દરરોજે આ દ્વાર તમારી માટે ઉપલબ્ધ હોય છે. એ છે કે જાગૃતતા અને નિંદ્રા એ જીવન અને મૃત્યુ બરાબર છે. જો તમને આ દ્વારનો ઉપયોગ કરતા આવડતું હોય, જો તમે સજાગ રહો એ છેલ્લી ક્ષણ સુધી, તમને ક્યારે ખબર પડે છે કે તમે ક્યારે સૂઈ જાઓ છો? તમને લાગે છે કે તમે છો, પણ થોડા સમય પછી પૂફ, તમે નથી જાણતા કે તમે ક્યારે સૂઈ ગયા. તમે જો એક ક્ષણ સુધી પહોંચી શકો તો મૃત્યુ વખતે પણ તમે સજાગ છો એવું કહી શકાય. તમે મૃત્યુ પર વિજય મેળવો છો. તમે જો આટલું કરી શકો કે તમે જાગૃત રહો જ્યારે તમે નિંદ્રામાં જાઓ છો, જો આ તમારી માટે એક તક છે. મૃત્યુ માટેની સારામાં સારી તૈયારી એ છે કે પ્રયત્ન કરો કે સભાનતામાં તમે સૂઈ જાઓ. મરી જવાની જગ્યાએ જો તમે જાગૃતતામાંથી નિંદ્રામાં સભાનપણે જઈ શકો છો,
તો મૃત્યુ એક રમત બની જશે. તો નિંદ્રાની ક્ષણોમાં ખૂબ સંભાવનાઓ છે. જો તમે ચોક્કસ રીતે સૂઈ જશો તો કાલે સવારે જ્યારે ઉઠશો ત્યારે તમે નોંધપાત્ર રીતે એક પગથિયું ઉપર હશો. દરરોજે તમારી પાસે મૃત્યુનો અભ્યાસ કરવા માટે તક હોય છે. તમે જો એક ક્ષણને મેનેજ કરી શકો છો, જેમ તમે સભાનપણે આમ કરી શકો છો, બરાબર, બસ એ જ રીતે જાગૃતતાથી નિંદ્રામાં જો તમે આ રીતે કરી શકો તો બસ તમે મૃત્યુંજય છો. તમારી માટે મૃત્યુ છે જ નહીં.